प्रश्न एक, व्यक्ति शाना विना पोतानो सर्वोत्तम विकास साधी सकतो नथी। जवाब, मानव हको विना। प्रश्न बे, मानव हकोनो घोषणापत्र कोणे जाहिर कर्युं हतुं? जवाब, संयुक्त राष्ट्रे। प्रश्न त्रण, भारतीय बंधारणमां नागरिकने केटला मूलभूत अधिकारों आप्या छे? जवाब छ। प्रश्न चार, कया अधिकार ने बंधारणनो आत्मा कहियो छे? जवाब, बंधारणीय इलाजना अधिकार ने। प्रश्न पांच, आपणा समाजमां सौथी वधु असुरक्षित वर्ग क्यो छे? जवाब, बाळको। प्रश्न छ, बाळकोना कल्याण अने विकास माटेना बाळ अधिकारो क्यारे जाहिर कर्या छे? जवाब, 1992 मां। प्रश्न सात, केटला वर्षथी ओछी उमरना श्रमिकने बाळ मजूर कहे छे? जवाब, 14। प्रश्न आठ, बाळ मजूरो विश्वमां सौथी वधु कया देशमां छे? जवाब, भारतमां। प्रश्न नौ, बाळकोने मफत अने फरજિયાત શિક્ષણ મેળવવાનો અધિકારનો કાયદો ક્યારે અમલમાં મૂક્યો? 2009 માં। પ્રશ્ન 10, ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી કયા રાજ્યમાં છે? જવાબ, કેરળમાં। પ્રશ્ન 11, ભારતમાં સૌથી ઓછી વૃદ્ધોની સંખ્યા કયા રાજ્યમાં છે? જવાબ, અરુણાચલ પ્રદેશમાં। પ્રશ્ન 12, ગુજરાતમાં વૃદ્ધોની સંખ્યા અંદાજે કેટલા લાખથી વધુ છે? જવાબ, 35। પ્રશ્ન 13, કયા વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ ઘોષિત કર્યું હતું? જવાબ, 1999 માં। પ્રશ્ન 14, કયા દિવસને વિશ્વ વૃદ્ધ દિન તરીકે ઉજવવામાં આવે છે? જવાબ, 1 ઓક્ટોબરને। પ્રશ્ન 15, અપહરણ લૂંટફાટ વગેરે કેવો અપરાધ ગણાય છે? જવાબ, બ્લુ કોલર। પ્રશ્ન 16, લાંચ રુશ્વત ભ્રષ્ટાચાર કેવો અપરાધ છે? જવાબ, વ્હાઇટ કોલર। પ્રશ્ન 17, વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી? જવાબ, 1999 માં। પ્રશ્ન 18, ભારતમાં કેન્દ્રીય લાંચ રુશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ, 1964 માં। પ્રશ્ન 19, ગુજરાતમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરોની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલ છે? જવાબ, અમદાવાદમાં। પ્રશ્ન 20, માહિતીના અધિકાર બાબતનો અધિનિયમ ક્યારે બહાર પડ્યો હતો? જવાબ, 2005 માં। પ્રશ્ન 21, બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકનો નિયમ ક્યારે જાહેર કર્યો છે? જવાબ, 2009 માં। પ્રશ્ન 22,
तमाम बाळको माटे मफत अने फरजियात शिक्षणनो कायदो बंधारणना केटलामां सुधारामां जणાવેલ છે? જવાબ 86માં. પ્રશ્ન 23. ગુજરાત સરકારે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક ક્યારે જાહેર કર્યો છે? જવાબ 2012માં. પ્રશ્ન 24. કેટલા વર્ષની વયજૂથના બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવામાં આવ્યું છે? જવાબ 6-14 વર્ષના. પ્રશ્ન 25. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ક્યારે અમલમાં આવ્યો હતો? જવાબ 2013માં. પ્રશ્ન 26. ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે? જવાબ પશ્ચિમીકરણ. પ્રશ્ન 27. કેન્દ્ર સરકારે કઈ તારીખે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો અમલમાં મૂક્યો છે? જવાબ 5 જુલાઈએ. પ્રશ્ન 28. ગર્ભવતી સ્ત્રીઓને સહાયરૂપે કેન્દ્ર સરકાર કેટલી રકમ ચૂકવે છે? જવાબ 6000. પ્રશ્ન 29. ભ્રષ્ટાચાર કેવી સમસ્યા છે? જવાબ વૈશ્વિક. પ્રશ્ન 30. 2015માં સરેરાશ આયુષ્ય કેટલું થયું છે? જવાબ 67.5 વર્ષ. પ્રશ્ન 31. આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ કોણે જાહેર કર્યું હતું? જવાબ સંયુક્ત રાષ્ટ્રએ. પ્રશ્ન 32. વૃદ્ધો માટે દરેક જિલ્લામાં શાની વ્યવસ્થા કરાય છે? જવાબ ઘરડા ઘરની. પ્રશ્ન 33. વૃદ્ધોને મુસાફરીમાં કેટલી રાહત અપાય છે? જવાબ 30-50%. પ્રશ્ન 34. માતાપિતા અને સિનિયર સિટીઝન્સની સાર સંભાળ અને કલ્યાણ સંબંધી કાયદો ક્યારે અમલમાં આવ્યો હતો? જવાબ 2007માં. પ્રશ્ન 35. ભારત સરકારે ભ્રષ્ટાચાર વિરોધી નિયમ ક્યારે ઘડ્યો હતો? જવાબ 1988માં. પ્રશ્ન 36. સરકારે નાગરિક અધિકાર પત્ર ક્યારે બહાર પાડ્યો હતો? જવાબ 2005માં. પ્રશ્ન 37. ગુજરાત સરકારે માહિતી અધિકાર બાબતના નિયમનો કાયદો કઈ તારીખે બહાર પાડ્યો હતો? જવાબ 5 ઓક્ટોબરે. પ્રશ્ન 38. કેન્દ્ર સરકારે બ્લેક મની એક્ટ ક્યારે ઘડ્યો હતો? જવાબ 2005માં. પ્રશ્ન 39. માહિતી અધિકાર બાબતનો અધિનિયમ કઈ તારીખે બહાર પડ્યો છે? જવાબ 15 જૂને. પ્રશ્ન 40. માહિતી મેળવવાની અરજી સ્વીકાર્યના કેટલા દિવસમાં નિકાલ કરાશે? જવાબ 30 દિવસમાં. પ્રશ્ન 41. પ્રાથમિક શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર કેટલી હોવી જોઈએ? જવાબ 6 વર્ષની. પ્રશ્ન 42. ગુજરાતમાં મા અન્નપૂર્ણા યોજના અન્વયે આશરે કેટલા જરૂરિયાતમંદ નાગરિકોને અનાજ પૂરું પડાય છે? જવાબ 3.82 કરોડને. પ્રશ્ન 43. અંત્યોદય કાર્યક્રમ અંતર્ગત કેટલા રૂપિયા પ્રતિ કિલો ઘઉં પૂરું પડાય છે? જવાબ 2 રૂપિયે. પ્રશ્ન 44. ગુજરાત સરકારે કઈ ઓનલાઈન સેવા શરૂ કરી છે? જવાબ કોમન સર્વિસ પોર્ટલ. પ્રશ્ન 45. ગુજરાત સરકારે કઈ તારીખે મફત અને ફરજિયાત શિક્ષણના હકનો કાયદો જાહેર કર્યો છે? જવાબ 18 ફેબ્રુઆરીએ. પ્રશ્ન 46. સાર્વજનિક હોદ્દાનો વ્યક્તિગત લાભ માટે ઉપયોગ કરવો એટલે શું? જવાબ ભ્રષ્ટાચાર. પ્રશ્ન 47. ભ્રષ્ટાચારની વ્યાખ્યા કોણે આપી છે? જવાબ વિશ્વ બેંકે. પ્રશ્ન 48. આરટીઆઈ 2005 તો આરટીઈ ખાલી જગ્યા? જવાબ 2009.
પ્રશ્ન 49 આરટીએફ 2013 તો બ્લેક મની એક્ટ ખાલી જગ્યા જવાબ 2005 પ્રશ્ન 50 દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ એટલે શું જવાબ અન્ન સુરક્ષા